નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખાતે સીએસઆર હેઠળ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહેડા અને ફાર્મસન અને ફૂલ કર્મના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં જેમાં નિષ્ણાંતો દ્વારા સહભાગીઓને સસ્ટેનેબલ ગ્રોથ માટેની જાણકારી આપવામાં આવી હતી. ફૂલક્રમ અને ફાર્મસન સીએસઆર દ્વારા વડોદરા ખાતે સરપંચો અને તલાટીઓ માટે ડેવલપિંગ સરપંચ લીડરશીપ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના સાવલી, ડભોઈ, વાઘોડિયા, શિનોર, કરજણ, ડેસર સહિત પાદરા તાલુકાના 14 ગામોના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા વડોદરા નિલ્લાના ગામોને આદર્શ ગ્રામ બનાવવા માટેના સસ્ટેનેબલ ગ્રોથની જાણકારી આપવામાં આવી હતી. સાથે તેમણે કઈ રીતે તેમના વિસ્તારમાં વિકાસના કામોમાં સહયોગ મેળવવા સહિત અસરકારક રજૂઆત કરવા માટેની જાણકારી આપવામાં આવી હતી. આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, ડેવલપિંગ સરપંચ લીડરશીપ. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? આજે ઇન્ડિયામાં 26,000 કરોડ રૂપિયા સીએસઆર અંદર એવરી યર ખર્ચાય છે. એ 26,000 કરોડમાંથી ગુજરાતને સેકન્ડ હાઇએસ્ટ, થર્ડ હાઇએસ્ટ પૈસા મળે છે. તો પણ પ્રોબ્લેમ એ છે અહીંયા કે આપણે એ ડેવલપમેન્ટ જોવા નથી મળતું. આપણે ઇન્ડસ્ટ્રીઝને એવું થાય છે કે સરપંચીસ મારી પાસે આવે, સરપંચોને એવું થાય કે ઇન્ડસ્ટ્રીઝ મારી પાસે આવે. એ બંને બ્રિજ કરવા અમે એવા 14 સરપંચ લીડર્સ ડેવલપ કરી રહ્યા છે, જે લોકો સીએસઆર લીડર્સ હશે, જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં પોતે જઈને પોતાનું ગામનું માર્કેટિંગ કરશે, પોતે પ્રપોઝલ્સ બનાવશે, અલગ અલગ કંપનીઓથી સીએસઆર ફંડ લાવશે. અને આનો ઓબ્જેક્ટિવ એવો છે કે નેક્સ્ટ 36 મંથ્સમાં, એટલે 3 વર્ષમાં, આપણે આપણા ગામને મોડલ વિલેજીસ બનાવીએ અને કદાચ વન ઓફ ધ બેસ્ટ વિલેજીસ. આ 14માંથી ઇન્ડિયાના બેસ્ટ 3 કે 4 વિલેજ આપણા હોવા જોઈએ વડોદરા તાલુકાના. આના માટે ફાર્મસન કંપની ઇઝ સપોર્ટિંગ. આનું આખું જે ફાઇનાન્શિયલ છે, કેમકે એમાં સરપંચોને અલગ અલગ સ્ટેટ્સમાં લઈ જવામાં આવશે, અલગ અલગ બીજા ગામોમાં લઈ જવામાં આવશે, એનું જે આખું સપોર્ટ છે, ટ્રેનિંગ છે, એ બધાનો કોસ્ટ ફાર્મસન એમના સીએસઆર અંડર આપે છે. યુનિક પ્રોજેક્ટ છે, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં પાયલટ થઈ રહ્યું છે એનું. અગર સક્સેસફુલ હશે તો વીલ ગો એટ અ સ્ટેટ લેવલ. હાલ તો સેમિનાર હજી ચાલુ જ છે અને અમને સ્માર્ટ વિલેજ કઈ રીતે બનાવવાનું એના માટે પણ એજ્યુકેટ કરી રહ્યા છે. અને અમારી પણ જે પોતાની આઈડિયાઝ છે અને અમે ચર્ચા પણ કરી રહ્યા છે કે આગળ અમે સ્માર્ટ વિલેજ બનાવવા શું કરી શકીએ. હાલ અમારા ગામમાં અમે સીએસઆર ફંડમાંથી સારી એક શાળા 96 લેક્સનું જેનું એ છે એ અમે બનાવડાવી છે. એ પહેલાં 88 ટોયલેટ્સ અમે સીએસઆર ફંડમાંથી લાવ્યા છે. અને આગળ પણ અમારે અમારા ગામ માટે ગ્રીન એન્વાયરમેન્ટ, સ્વચ્છતા, ઘણા બધા કામો હજી અમે કરાવી રહ્યા છે. તો સ્માર્ટ વિલેજ અમે આ રીતે બનાવવાનું જઈ રહ્યા છે. આજરોજ ફાર્મસર કંપની દ્વારા સીએસઆર અંતર્ગત જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને એ ગોલ દ્વારા મોડેલ વિલેજના જે લક્ષ્ય છે એને હાંસિલ કરવા માટે ગ્રામ પંચાયત જે બેઝ છે, તો ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ એ લોકોને માર્ગદર્શન આપી અને એ ગોલમાં કઈ રીતે આગળ વધી શકાય અને ગામમાં કઈ રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરી શકાય એ માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ સેમિનાર અંતર્ગત ફક્ત એ લોકોને હાર્ડ સ્કિલ્સ નહીં પણ સોફ્ટ સ્કિલ્સ પણ કઈ રીતે ડેવલપ કરવી અને જે ગ્રામ પંચાયત કક્ષાએ અલગ અલગ આયોજન થતા હોય છે અને ગ્રામ પંચાયત કક્ષાએ જે અમુક પ્રશ્નો હોય છે એનું નિરાકરણ કઈ રીતે લાવવું એ માટેનું પણ એમને માર્ગદર્શન, ટેકનિકલ અને અન્ય પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.